શિયાળાની સિઝનમાં શાકભાજી આમ તો સસ્તા મળતા હોય છે, પરંતુ અત્યારે શાકના ભાવ ભડકે બળે છે. એક બાજુ બજારમાં શાકભાજીના ભાવ આસમાને છે, તો બીજી તરફ લસણના ભાવ પણ ઉચકાયા છે. હોલસેલમાં લસણના ભાવ 175થી 375 રૂપિયા કિલો છે, જે રિટેલમાં 400 રૂપિયાના કિલોએ વેચાય છે. એક તરફ સામાન્ય લોકો ભાવ વધારાથી ત્રાહિમાં પોકારી ઉઠ્યા છે, તો બીજી તરફ જામનગર સહિત ગુજરાતભરમાં લસણના ભાવમાં વધારાના કારણે ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી છે. આ વર્ષે ગયા વર્ષ કરતા ખેડૂતોને સારું એવું વળતર આ વર્ષે લસણમાં મળ્યું છે, બરાબર. અત્યારે શરૂઆત કરતા શરૂઆતમાં તો ભાવ નીચા જ હતા, પણ અત્યારે 25-30 હજારનો ભાવ છે સારા માલના. ગત વર્ષે કેટલો હતો ભાવ? ગયા વર્ષે 500 રૂપિયા, 400-500 ભાવ હતો ગયા વર્ષે. અને અત્યારે ડિમાન્ડ હોવાથી બધા બહાર જાય છે, એટલે આ ભાવ સારા એવા મળે છે. લસણની બજારમાં ગત વર્ષની સરખામણીમાં ગઈ સાલ 200-500 મણ લસણ વેચાતું, તે આ સાલ 2500-3500 જેવા સારા એવા ભાવે ખેડૂતોને મળે છે. અને લોકલ માલ ઉત્પાદન ઓછું અને દેશાવરમાં ડિમાન્ડ પણ સારી હોવાથી ખેડૂતોને આ વખતે સારા એવા ભાવ મળી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે લસણના ભાવમાં 5 ગણો વધારો થયો છે. જામનગરના હાપા યાર્ડમાં સમગ્ર હાલાર પંથકમાંથી ખેડૂતો લસણ લઈને આવી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે લસણનું ઉત્પાદન પણ ઓછું થયું છે. વળી હાપા યાર્ડના વેપારીઓ દેશ વિદેશમાં લસણ મોકલતા હોવાથી પણ ભાવમાં વધારો જોવા મળે છે. મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રથી લસણની આવક થાય છે, જોકે આવક ઓછી છે. છેલ્લા 3 વર્ષથી ભાવ ઓછા હતા, તેથી વાવેતર ઓછું થયું હતું, જેના કારણે ભાવ વધ્યા છે. અમુક વેપારીઓના જણાવ્યા મુજબ હજુ 1 મહિના બાદ નવું લસણ આવશે, ત્યાં સુધી ભાવ આવા જ રહેશે. આવક વધે તેમ ભાવ ઓછા થશે, પરંતુ હજુ 1 મહિના સુધી ભાવ યથાવત રહેવાનું અનુમાન છે.